तो आखरे ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે? હાલ ચોમાસુ ક્યાં પહોંચ્યું છે? આખરે ચોમાસાની ગતિ કેમ ધીમી પડી ગઈ છે તેને લઈને સૌના મનમાં સવાલો થઈ રહ્યા છે. કારણ કે સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ બેસી જતું હોય છે, પરંતુ 20 જૂનનો સમય પણ વીતી ગયો અને હજુ પણ ચોમાસાનો કોઈ જ ઠેકાણા દેખાઈ નથી રહ્યા. તો ક્યાં પહોંચ્યું ચોમાસુ? શા માટે ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ છે? તો સૌ ગુજરાતીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આખરે ચોમાસું ક્યાં છે, કઈ જગ્યાએ છે અત્યારે, અને ગુજરાતમાં કેમ મોડું થઈ રહ્યું છે ચોમાસાને આવતા? તો મેપના માધ્યમથી આપને સમજાવીએ છીએ કે ગુજરાતમાં ચોમાસું ક્યારે. ગોવાથી આગળ નીકળી ચૂક્યું છે, પરંતુ હજુ ગુજરાત નથી પહોંચ્યું. આપ જોઈ શકો છો, કારણ કે સૌથી પહેલા 1 જૂનની આસપાસ કહેવાય છે કે કેરળમાં આવતું હોય છે, પરંતુ કેરળમાં પણ આ વખતે 4-5 દિવસ ચોમાસું મોડું પહોંચ્યું, અને ત્યારબાદ મુંબઈ મહારાષ્ટ્રમાં પણ તેની ગતિ જે છે તે ધીમી પડી ગઈ છે. ગોવાથી જે આગળ હવે વધી રહ્યું છે, પરંતુ હજુ પણ જે ગતિ જે રીતે પકડવી જોઈએ એ રીતે આ વખતે પકડી નથી, જેના કારણે મોડું થઈ રહ્યું છે. પરંતુ આવનારા થોડા દિવસોમાં જ ગુજરાત તરફ ચોમાસાના મંડાણ થશે તેવું લાગી રહ્યું છે. તો ગુજરાતમાં 36-48 કલાકમાં મજબૂત બની શકે છે ચોમાસું. એટલે આગામી 3-4 દિવસ, જે આગાહી અંબાલાલ પટેલે પણ કરી હતી કે 25-30 તારીખ સુધીમાં એક જોરદાર રાઉન્ડ વરસાદનો આવવાનો છે, તો તે જ અહીંયા પણ ક્યાંક જોવા મળી રહ્યું છે કે આગામી 2 દિવસમાં, લગભગ 1.5-2 દિવસમાં ગુજરાત તરફ જે આગળ વધી રહ્યું છે ચોમાસું, તે મજબૂત સિસ્ટમ બની રહી છે, જેના કારણે જે વરસાદ પણ થશે અને ચોમાસાનો વરસાદ થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે. તો આ મેપના માધ્યમથી જ આપને સમજાવી રહ્યા છે. તો 36-48 કલાકમાં ઝડપથી આગળ વધી શકે છે, અને જે રીતે આગાહી કરવામાં આવી હતી કે 25-30 તારીખ સુધીમાં એક જોરદાર રાઉન્ડ આવવાનો છે, અને તેમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે, લગભગ 12 ઇંચ વરસાદ થાય તે પ્રકારની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે. તો કદાચ આ જે સિસ્ટમ હવે ગુજરાત તરફ આવી રહી છે, ચોમાસું જે ગુજરાત તરફ આવી રહ્યું છે, કદાચ એના મંડાણ જ હોઈ શકે છે કે આગામી 48 કલાકમાં જ્યારે આ સિસ્ટમ મજબૂત બને તો એ ચોમાસુંને જે ખેંચીને લાવે તેવું પણ લાગી રહ્યું છે. તો ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક દેશે? ગુજરાતના દરેક વ્યક્તિને આ સવાલ થઈ રહ્યો છે. ગુજરાતના 2 જાણીતા આગાહીકારોએ ચોમાસા અંગે આગાહી કરી છે. તારીખ 25-30માં અને જુલાઈની શરૂઆતમાં રાજ્યના લગભગ સઘળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ જે મહદ ભાગમાં વરસાદ શક્યતા રહેતા પાણીની સમસ્યા હતી. જુલાઈની શરૂઆતમાં કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળના ઉપસાગરનું એક ભારેખમ વહન ભારે વરસાદ લઈને આવી રહ્યું છે, જેના કારણે મધ્યપ્રદેશના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, અને આ વરસાદના લીધે લગભગ સાબરમતી નદી જે છે એ 2 કાંઠે થવાની શક્યતા રહે છે. ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પણ જળબંબાકાર થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં 250 મિલીમીટર ઉપર વરસાદની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 300 મિલીમીટર ઉપર વરસાદની શક્યતા રહે છે. નર્મદાના જળસ્ત્રાવમાં જે સાર વિસ્તાર પણ વરસાદ થતા નર્મદા પણ 2 કાંઠે થવાની શક્યતા રહે છે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતા રહે છે. એટલે એક ભારેખમ વહન હમણાં ભારે વરસાદી વહન લઈને આવ્યું છે. ગુજરાતનો વલસાડ જિલ્લો એટલે 22 જૂનથી લઈ અને 25 જૂન વચ્ચે ગમે ત્યારે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે, અને 22-25 જૂન વચ્ચે જે ચોમાસાની એન્ટ્રી થશે એટલે એ ચોમાસાની એન્ટ્રી હશે થોડીક નબળી હશે. ચોમાસાની જે શરૂઆત હશે એ થોડીક ધીમી શરૂઆત અને નબળા વરસાદોથી ચોમાસાની શરૂઆત થશે, અને ચોમાસું છે તે લગભગ 28 તારીખ સુધીમાં, જેવી રીતે 22-25 જૂન વચ્ચે જે ચોમાસું પ્રવેશ કરશે ત્યાંથી લઈને 28 જૂન સુધીમાં
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને જે મધ્ય ગુજરાતના અમુક ભાગો છે તેને આની અસર જોવા મળશે, એટલા વિસ્તારોને ચોમાસું કવર કરી લે તેવું હાલ એક અનુમાન છે. ખાસ કરીને જે નૈઋત્યનું ચોમાસું છે તે હવે 36 થી 48 કલાકની અંદર મજબૂત બનીને આગળ વધવાનું છે. એ ચોમાસું છે તે 22 થી 25 જૂન વચ્ચે ગુજરાત પહોંચી જાય તેવું અનુમાન છે. અને ખાસ કરીને જૂન મહિનાનો એન્ડ એટલે કે 28 જૂન થી લઈ અને 3 જુલાઈ વચ્ચે ગુજરાતના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડે, ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું હાલ એક અમારું પ્રાથમિક